ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્ર તેમજ શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. તેમાંય કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં પણ પહેલા લહેરની સરખામણીએ વધારો જોવા મળતા શહેરીજનોની ચિંતામાં વધારો થયો હતો. એપ્રિલ તથા મે મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન કોરોનાના દર્દીઓના કેસોમાં વધારો નોંધાયો હતો, પરંતુ ત્યારબાદ ક્રમશઃ સતત કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો. તેની પાછળનું કારણ લોકોમાં જાગૃતિ તથા તંત્ર દ્વારા આંશિક લોકડાઉન સાથે રાત્રિ કર્ફ્યુના અમલને કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો. જે અંતર્ગત એક સમયે શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલ સમરસ કોવિડ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓથી તથા તેઓના સગાઓથી કુલ ફોલ હોસ્પિટલ કે જ્યાં રાત દિવસ સતત દોડતી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સથી અહીં ધમધમાટ જોવા મળ્યો હતો. હવે સમગ્ર રસ્તો તથા હોસ્પિટલ સુમસામ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં એકલ દોકલ લોકો તથા સુરક્ષાકર્મીઓ નજરે પડી રહ્યા છે. સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓની ભીડ જ્યાં થતી હતી ત્યાં પણ હવે સુમસામ જોવા મળી રહ્યું છે. ત્યારે કોવિડ મહામારીના સમયે વિશેષ ફરજ પરના નોડલ ઓફિસર ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્ર તથા જનતાએ હાશકારો અનુભવ્યો છે. સાથે જ બીજી લહેર વચ્ચે સતત રાત દિવસ ફરજ બજાવતા પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓ ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને પણ હવે આરામ મળશે અને ટૂંકમાં જ સમરસ કોવિડ હોસ્પિટલ પણ બંધ કરાશે. 27 જેટલા દર્દીઓ આજની તારીખે દાખલ છે, એટલે આ સંજોગોમાં આ ફિલિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યું. સર, સમરસ હોસ્પિટલ હતી ત્યાં પણ હવે સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, શું કહેવા માંગશો? સમરસ હોસ્પિટલમાં પણ જે એકાદ મહિનામાં લગભગ 2000 દર્દીઓના જીવ બચ્યા, યુદ્ધના ધોરણે હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. લગભગ એક અઠવાડિયામાં ત્યાં 627 જેટલા બેડ ઊભા થયા હતા અને તમામ બેડ 90% જેટલા ફૂલ રહેતા હતા. અને જે મે મહિનાનું પહેલું અઠવાડિયું કહું, એ એક મહિનાના ગાળામાં એપ્રિલ અને મેમાં લગભગ 2000 દર્દીઓ ત્યાં સારવાર લીધી, એટલે ખૂબ અગત્યનું સ્ટેપ હતું. આજની તારીખે કોરોના કેસોમાં ઘટાડો થઈ ગયો છે. ત્યાં લગભગ 727 બેડ ઉપર ઓક્સિજન લાઇન નાખેલી છે. ત્યાં લગભગ 160 બેડનું આઈસીયુ તૈયાર થઈ શકે એવી ક્ષમતા ધરાવતું સંકુલ છે. પરંતુ હાલ કોરોનાના કેસો ઓછા હોવાથી સ્ટાફને આરામ મળે અને સ્ટાફ વેડફાય નહીં એ માટે એ હોસ્પિટલ પણ ધીરે ધીરે જે લોકો રજા લેતા જાય છે એ લોકોને આપણે ઓછા કરતા જઈએ છીએ. આજની તારીખે 20-25 પેશન્ટો